નમસ્કાર મિત્રો, આપણે આજે છઠ્ઠો પાક એટલે કે બજાર વિશે વાત કરવાના છે. મિત્રો, બજાર શબ્દ તો આપણે સૌ સાંભળીએ જ છે, પરંતુ અર્થશાસ્ત્રમાં બજારનો શું અર્થ થાય છે તે આપણે જોવાનું છે. મિત્રો, બજાર એટલે કોઈ ભૌગોલિક સ્થાન નથી કે પૃથ્વીનો કોઈ પણ પ્રદેશ, એને આપણે બજાર કહીએ. મિત્રો, આ તો સામાન્ય રીતે આપણે સમાજમાં વાપરીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રમાં બજારનો કંઈક અલગ જ અર્થ થાય છે. અહીંયા બજારનો અર્થ આપેલો છે. શું છે બજાર? તો વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થાને બજાર કહેવામાં આવે છે. અહીંયા બજાર એટલે એક વ્યવસ્થા કીધું. કેવી વ્યવસ્થા? કે જ્યાં વસ્તુ કે સેવા છે એના ખરીદવા માટે કે વેચવા માટે એના હેતુથી એટલે ઉદ્દેશ્યથી કોઈ વ્યક્તિ છે એને વસ્તુ ખરીદવી હોય અથવા તો સેવા ખરીદવી હોય, કોઈ વ્યક્તિ છે જેને વસ્તુ વેચવી હોય કે સેવા વેચવી હોય, એટલા માટે વસ્તુ હોય કે સેવા હોય એનું ખરીદ વેચાણ ખરીદ કરવું હોય કે પછી વેચાણ કરવું હોય, એના હેતુથી ખરીદનારા અને વેચનારા, જે વેચશે તે વેચનાર, જે ખરીદશે તે ખરીદનાર, ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે. પ્રત્યક્ષ પણ સંપર્કમાં આવી શકાય, પરોક્ષ પણ સંપર્કમાં આવી શકાય. પ્રત્યક્ષ એટલે શું? તો પ્રત્યક્ષ એટલે સીધું, જ્યારે પરોક્ષ એટલે શું થાય? આડકતરી રીતે અથવા તો આપણે ઇનડાયરેક્ટ પણ કહી શકીએ. અને સીધાને મિત્રો ડાયરેક્ટ પણ આપણે કહી શકીએ છીએ, બરોબર? સીધું પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ અને પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. એટલે કે જુઓ, તમે દાખલા તરીકે બજારમાં જાઓ, કોઈ વસ્તુ ખરીદો તો એ ડાયરેક્ટ થયો, સીધો સંપર્ક થયો. પરંતુ તમે ઓનલાઈન જ્યારે વસ્તુઓ મંગાવો છો અથવા શોપિંગ કરો છો ત્યારે મિત્રો ઉત્પાદક સાથે તમે સીધી રીતે વાત કરતા નથી, એ પરોક્ષ કે ઇનડાયરેક્ટ આપણે સંપર્ક કર્યો. મૂળ સંપર્ક તો કરીએ છીએ, આમાં પરોક્ષમાં વેબસાઈટ દ્વારા સંપર્ક કરીએ છીએ, જ્યારે પ્રત્યક્ષમાં સીધી રીતે આપણે દુકાનદાર સાથે સંપર્ક કરીએ છીએ. ચાલો દાખલા તરીકે હું બજારમાં જાઉં છું અને એક મોબાઈલ લાવું છું, બરોબર? તો શું આને બજાર કહેવાય? અહીંયા બજાર આવે છે તો બરોબર ધ્યાન દો, વસ્તુ કે સેવા આવી? હા, વસ્તુ આવી, મોબાઈલ આવ્યો. ખરીદ કે વેચાણ થયું? હા, હું ખરીદવાના હેતુથી જઉં છું, એ વ્યક્તિ પણ વેચવાના હેતુથી જ બેઠો છે. ખરીદનારા અને વેચનારા એકબીજાના સંપર્કમાં આવે છે. હા મિત્રો, અમે સંપર્કમાં આવ્યા કઈ રીતે? પ્રત્યક્ષ રીતે સંપર્કમાં આવ્યા. જો ઓનલાઈન મોબાઈલ મેં મંગાવ્યો હોત તો પરોક્ષ રીતે સંપર્કમાં આવે. તો આવી વ્યવસ્થાને બજાર કહેવાય. એનો મતલબ શું થયો? અહીંયા વસ્તુ કે સેવા ઈ છે, ખરીદનારા અને વેચનારા ઈ છે, એ બંને એકબીજાના સંપર્કમાં આવશે. તો આવી વ્યવસ્થા જ્યાં હોય તેને આપણે બજાર કહી શકીએ. ત્યારબાદ પ્રોફેસર સેમ્યુલસન છે તે બજારની વ્યાખ્યા આપતા શું કહે છે? તો પ્રોફેસર સેમ્યુલસને અલગ વ્યાખ્યા આપી. બજાર એટલે એવી કાર્યપ્રણાલી કે જ્યાં, કાર્યપ્રણાલી એટલે શું? તો કાર્ય એટલે કામ કરવું અને પ્રણાલી એટલે થશે રીત. એવી કાર્ય કરવાની રીત કે જ્યાં ખરીદનારા અને વેચનારા વસ્તુ કે સેવા છે તેની કિંમત અને જથ્થો, જથ્થો એટલે થશે પ્રમાણ, કેટલું પ્રમાણ. દાખલા તરીકે હું 10,000 રૂપિયાનો મોબાઈલ લાવું, બરોબર, એનો એક મોબાઈલ, ઓકે, તો અહીંયા જુઓ રૂપિયા કેટલા, કિંમત કેટલી અને જથ્થો કેટલો. તો જથ્થો મિત્રો એક મોબાઈલ, પ્રમાણ કેટલું એક મોબાઈલ, અને કિંમત કેટલી તો 10,000 રૂપિયા. તો અહીંયા શું થાય છે કે બજાર એટલે એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનારા અને વેચનારા વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થો એટલે કે પ્રમાણને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. એટલે આમાં મિત્રો પ્રત્યક્ષ કે પરોક્ષ એવો કોઈ શબ્દનો ઉલ્લેખ નથી, માત્ર એવું લખેલું છે કે સંપર્કમાં આવે છે, બરાબર. હું મોબાઈલ ખરીદવા જાઉં તો મિત્રો જથ્થો નક્કી કરીશ, કેટલા મોબાઈલ ખરીદવા છે, અને કિંમત પણ નક્કી થઈ છે. કોના દ્વારા? ખરીદનાર અને વેચનાર દ્વારા. એટલા માટે સેમ્યુલસને આપેલી વ્યાખ્યા જે થોડી અટપટી છે, જ્યારે અર્થશાસ્ત્રમાં જે વ્યાખ્યા ભણવામાં આવે છે તે સિમ્પલ છે, સરળ છે, સરળતાથી યાદ આવી જાય છે. મિત્રો, જો તમને પૂછાય કે બજારની વ્યાખ્યા જણાવો તો આ લખવાની, બરોબર. આ યાદ ન આવે તો ચાલે, પણ
જો સેમ્યુલસને આપેલી બજારની વ્યાખ્યા જણાવો તો મિત્રો આ આપણે લખવી પડશે. સે બંનેમાં અમુક અમુક વસ્તુઓ છે એ સમાન જ છે. દાખલા તરીકે શું છે તો ખરીદનારા અને વેચનારા છે, એકબીજાના સંપર્કમાં આવશે, બરોબર. આ વસ્તુઓ છે તે કોમન નીકળશે. ઓકે મિત્રો, તો જો વ્યાખ્યા કેમી હોય તો તમારા મિત્રોને આ વિડીયો સેન્ડ કરવાનું ન ભૂલતા. મળીશું આવતા વિડીયોમાં. જય હિન્દ.